सूरत विज्ञानमां दक्षिण गुजरात युनिवर्सिटीमां एनएसयूआई द्वारा विद्यार्थीओनी 10% फीमां वधारो अने युनिवर्सिटीमां भ્રષ્ટાચારનો आरोप मामले विरोध प्रदर्शन करवामां आव्युं छे अने आवेदनपत्र आपी न्यायनी मांग करवामां आवी छे। VNSU માં વિદ્યાર્થીઓની ફીમાં 10% વધારો કરવામાં આવ્યો છે, જેને લઈને આજે સુરત NSUIના વિદ્યાર્થીઓ દ્વારા કુલપતિને રજૂઆત કરવામાં આવી હતી। અને હાલમાં કોરોનામાં જ્યારે વાલીઓ પાસે પૂરતી આવકના સાધનો નથી ત્યારે ફીમાં વધારો એ એકદમ અયોગ્ય છે તેમ કહી વિરોધ નોંધવામાં આવ્યો હતો। સાથે યુનિવર્સિટીમાં અનેક પ્રકારના ખોટા ખર્ચાઓ ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોને ફાયદા કરાવવા માટે કરવામાં આવતા હોવાનો અને કરોડો રૂપિયાના વિદ્યાર્થીઓની ફીના નામે લૂંટ ચલાવવાનો આરોપ પણ NSUI દ્વારા લગાવવામાં આવ્યો છે। ત્યારે વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવા માટે અને ફીમાં 10% ઘટાડો કરવાની માંગ NSUI દ્વારા કરવામાં આવી છે। મનીષ દેસાઈ, સુરત સ્તર NSUI પૂર્વ પ્રમુખ। આજ રોજ અમે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીમાં સુરત શહેરની તમામ કોલેજોના વિદ્યાર્થીઓને સાથે લઈને વિદ્યાર્થીઓને હિતમાં યોગ્ય નિર્ણય લેવાય તે માટે કુલપતિશ્રીને રજૂઆત કરવામાં આવ્યા છે। આપણી યુનિવર્સિટીમાં દરેક કોલેજોમાં 10% ફીમાં વધારો કરવામાં આવ્યો છે, તે અમારા સુરતના તમામ કોલેજના વિદ્યાર્થીઓની માગણી છે કે ફીમાં 10% રાહત આપવામાં આવે તો વિદ્યાર્થીઓને ભણવામાં પણ રાહત રહે। હાલના કોરોના મહામારીમાં ધંધા રોજગાર અને વાલીઓ બેરોજગાર થઈ ગયા છે, છતાં પણ યુનિવર્સિટી દ્વારા ખોટા ખોટા ટાઈફા અને ખોટા ખોટા ખર્ચા કરવામાં આવે છે। જો એ ખોટા ખર્ચા બંધ કરીને વિદ્યાર્થીઓની ફીમાં જો 10% રાહત આપવામાં આવે તો વિદ્યાર્થીઓના ભવિષ્યમાં ફાયદો થાય। ત્યારબાદ આપણી યુનિવર્સિટીમાં અગાઉના સમયમાં ટેન્ડર બહાર પાડીને અમુકને કોન્ટ્રાક્ટ આપવામાં આવતા, પણ હાલની તારીખમાં ખબર નહીં કોના દબાવમાં આવીને અને આ ભાજપની લાલિયાવાડી અને ભાજપના માનીતા કોન્ટ્રાક્ટરોને કોન્ટ્રાક્ટ આપીને વગર ટેન્ડરે કોન્ટ્રાક્ટ આપી દે છે અને ભાજપની પાર્ટી ફંડ ભેગું કરવા માટે રીતસર દેખાઈ રહ્યું છે। આ બધા અન્યાયો બંધ કરવામાં આવે અને વિદ્યાર્થીઓના ભાવિ તરફ નિર્ણય લેવામાં આવે। જો આગામી સમયમાં વિદ્યાર્થી હિતમાં યોગ્ય નિર્ણય લેવામાં નહીં આવે તો સુરત સ્ટેટ NSUI તમામ કોલેજના વિદ્યાર્થીઓને સાથે લઈને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશે, અને છતાં પણ જો વિદ્યાર્થીઓના હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અમે તમામ સિન્ડિકેટ સભ્યોનો ઘેરાવ કરીશું, છતાં પણ જો કોઈ યોગ્ય હિતમાં નિર્ણય લેવામાં નહીં આવે તો અમે અંતે કુલપતિનો ઘેરાવ કરીશું। અમારી સુરત શહેર NSUIની માંગણી છે કે તાત્કાલિક વિદ્યાર્થી હિતમાં નિર્ણય લેવા આવે અને 10% ફીમાં રાહત આપવામાં આવે।